નમસ્તે વિદ્યાર્થીઓ, આપણે ચેપ્ટર પહેલું સંખ્યા પરિચયમાં આજે શીખીશું અંદાજ. અંદાજ એટલે એસ્ટીમેટ, એને ઇંગ્લિશમાં શું કહેવાય? એસ્ટીમેશન. બરાબર. હવે અંદાજ શબ્દ છે એ આપણે ફેબ્રુઆરીમાં વધારે સાંભળવાનું છે, કારણ કે ત્યારે બજેટ છે એ મંજૂર થતું હોય, ભારત સરકારનું છે, ગુજરાત સરકારનું છે, તો એ અંદાજ છે એ ચોક્કસ ફિક્સ ન હોય. બરાબર, કે આ અંદાજે વસ્તુ લીધેલી હોય. હવે આપણે જોઈએ કે બજેટ છે ભારત સરકારનું છે કે ગુજરાત સરકારનું છે, કે તેનો અંદાજ પત્ર છે, બજેટ એને કહેવામાં આવે છે, અને અંદાજ એટલે એસ્ટિમેશન પણ થાય. બરાબર, તો એ રજૂ કરવામાં આવતું હોય છે ફેબ્રુઆરીના એન્ડમાં. બરાબર, તો તેમાં ભારત સરકાર દ્વારા છે એ એક વર્ષની અંદર કેટલો ખર્ચ કરવામાં આવશે, કેટલો કેટલી આવક થશે, તે બધી વસ્તુઓમાં અંદાજ કરવામાં આવે છે. બીજું તો આપણે અંદાજ છે ક્યાં જોયેલો હોય છે, તો કે આપણે કુંભ મેળો છે કે બીજો કોઈ પણ મેળો હોય તેમાં કેટલા લોકોએ છે ભાગ લીધો, તે પણ તેનો અંદાજ કાઢવામાં આવે. ચોક્કસ નક્કી ન હોય કે અહીં શિવરાત્રીનો મેળો છે તો એમાં આટલા લોકો આવ્યા હશે. બરાબર, તેનું શું કરવામાં આવે છે, તો કે અંદાજે સંખ્યા ગણવામાં આવે છે, કે અંદાજે ગિરનારની અંદર જે મેળો થાય છે, બરાબર, ભવનાથનો મેળો, તો એમાં 2 લાખ લોકોએ ભાગ લીધો. પછી અન્ન ઉત્પાદન, તો અન્ન ઉત્પાદન છે આપણે ખબર છે કે આપણો દેશ ખૂબ જ વિશાળ છે, તો એમાં દરેક ક્ષેત્રમાંથી ઘઉંનું ઉત્પાદન કેટલું થયું, મગફળીનું કેટલું ઉત્પાદન થયું, તો એ ચોક્કસ આંકડો ન હોય, પણ એનો શું કરવામાં આવે, અંદાજ કાઢવામાં આવે છે કે આટલા 10 મિલિયન મેટ્રિક ટન છે એનું ઉત્પાદન ઘઉં થયું છે આ વર્ષે 2019-20માં, તો એવો અંદાજ કાઢવામાં આવે છે. પછી લગ્નમાં આ આપણે બધાને પરિચિત હશું, તો કે આપણે કોઈના લગ્ન હોય તો એમાં અંદાજ આપણે કાઢીએ કે કેટલા માણસો છે એ લગ્નમાં ભાગ લેશે, કે 200 મહેમાન છે કે 500 મહેમાન છે, તો એનો આપણે રસોઈ કરવાની થશે, તો એનો અંદાજ કાઢવામાં આવે છે. એ સંખ્યા છે કેટલા આવશે એ ફિક્સ હોતું નથી. હવે તેના ઉપરથી આપણે જોઈએ આસન્ન મૂલ્ય. બરાબર, આસન્ન મૂલ્ય એટલે શું થાય, તો કે આપણે ટૂંકમાં સરળ ભાષામાં કેવું હોય તો એક પ્રકારનું અંદાજિત મૂલ્ય. તો હવે આપણે 10નું આસન્ન મૂલ્ય એટલે કે અંદાજિત મૂલ્ય જોઈએ, કઈ રીતે એનું આસન્ન મૂલ્ય છે એ લઈ શકાય. તો હવે ધારો કે આપણે એક સંખ્યા છે 37, તો 37 નું આસન્ન મૂલ્ય છે 10ની, જો આ ખાસ યાદ રાખવાનું છે, અત્યારે આપણે 10નું આસન્ન મૂલ્ય જોઈએ છે, તો હવે 37 છે એની નજીક આપણે આ બાજુ 10ની આજુબાજુ જઈએ તો 30 છે એ 37ની નજીક છે, કે 37ની નજીક 40 છે, તો આપણે અહીંથી જોઈ શકીએ કે આ 40 છે એ 37ની વધારે નજીક છે, આ 30 કરતા 40 છે એ વધારે, આ 37 40ની વધારે નજીક થશે, તો આ 40 છે એ શું થશે, 30, આ 30 છે એ દૂર છે પણ 40 નજીક છે, એટલે આ 37 નો આસન્ન મૂલ્ય છે એ 40 થશે. હવે બીજું આપણે પ્રયત્ન કરવાની અંદર જે તમારે ટેક્સ્ટબુકમાં આપેલું છે એમાં અમુક રકમ આપેલી છે, એમાં આપણે આ 3 રકમનું આસન મૂલ્ય જોઈએ, બાકીનું તમારે છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. તો હવે 28નું આસન મૂલ્ય જોઈએ, તો 28 આપણે જોઈએ તો અહીંયા 29 હોય, અહીં 28 હોય. બરાબર, તો આપણે જોઈ શકીએ કે 28ની નજીક છે એ 30 છે, અને 20 છે એ ખૂબ જ થોડુંક દૂર છે, એટલે 28નું આસન્ન મૂલ્ય છે એ કેટલું થશે, 30. 32નું આસન્ન મૂલ્ય શું થશે, તો કે આ 32 અહીં આવે છે, 32 કરતા 40 વધારે દૂર છે પણ 32ની નજીક 30 વધારે છે, તો 32નું આસન્ન મૂલ્ય પણ કેટલું થશે, તો કે 30. હવે 99નું આસન્ન મૂલ્ય, હવે 99નું આપણે આસન્ન મૂલ્ય જોઈએ તો 99 છે એ 90ની નજીક વધારે થશે કે 100ની વધારે થશે, તો તમને બધાને ખબર છે કે 90 છે 99 છે એ 100ની વધારે નજીક થશે, તો એનો આસન્ન મૂલ્ય છે એ કેટલું થશે, 99નું આસન્ન મૂલ્ય છે એ 100 થશે. ત્યારબાદ આપણે જોઈએ 100નું આસન્ન મૂલ્ય, અહીંયા આપણે 10નું આસન્ન મૂલ્ય લીધું હતું, હવે આપણે અહીંયા 100નું આસન્ન
49 સુધી હોય તો તેનો આસન મૂલ્ય છે ઈ 0 લેશું કેટલું લેશું 0 પણ જો 51 થી 99 ની વચ્ચે હોય તો આપણે કેટલા લેશું 100 હવે આપણે એને ઉદાહરણ દ્વારા છે સમજીએ હવે અહીં જોઈએ પહેલું ઉદાહરણ કે 520 માં આપણે આસન મૂલ્ય 100 નું આસન મૂલ્ય જોતું હોય તો હવે આ 20 આપેલા છે જો 20 છે આપણે આ છેલ્લા બે અંક જોવાના છે ખાસ તો હવે આ બે અંક છે એ કોની નજીક છે તો કે આ 1 થી 49 ની 1 થી 49 માં આવશે તો આ 20 નું આસન મૂલ્ય છે એ કેટલું થશે તો કે 0 આપણે અહીં જે લખેલું છે કે 1 થી 49 હોય તો 0 લેવાનું તો આ 520 નું આસન મૂલ્ય છે 500 થશે હવે ત્યારબાદ આપણે જોઈએ 675 નું 675 નું આસન મૂલ્ય જોવા માટે શું જોવાનું પહેલા છેલ્લા બે આંકડા હવે છેલ્લા બે અંક છે ઈ ક્યાં આવે છે તો કે 1 થી 49 ની અંદર આવતા નથી ક્યાં આવે છે તો કે 51 થી 99 ની વચ્ચે તો આપણે એનું આસન મૂલ્ય કેટલું લેશું 100 તો આપણે અહીં છે 100 લઈએ તો 675 છે 675 ની નજીક છે 700 થશે બરાબર કેટલા થશે 700 કારણ કે આપણે 100 ઉમેરવાના છે હવે પ્રયત્ન કરવાની અંદર છે તમને અહીંયા એક્ઝામ્પલ આપેલા છે કે તમારે જે સાચો આસન મૂલ્ય છે કે ખોટું તે તમારે દર્શાવવાનું છે તો હવે 841 નું આસન મૂલ્ય 801 છે તો આપણે જોઈ શકીએ કે 41 છે એ 1 થી 49 ની નજીક આની વચ્ચે આવે છે તો એનો આસન મૂલ્ય કેટલું થશે 0 તો હવે આ 40 ની જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના 0 બરાબર તો 841 ની આસન મૂલ્ય કેટલું થશે 800 તો આ સાચું છે ત્યારબાદ આપણે એક્ઝામ્પલ બીજું જોઈએ 9537 હવે અહીં 37 છે બરાબર હવે આપણે 37 ની બદલે એ ક્યાં આવશે તો કે 1 થી 49 ની અંદર તો એનું આસન મૂલ્ય આપણે 00 મૂકી દેશું તો એનું આસન મૂલ્ય છે કેટલું થશે 9500 તો આ પણ સાચું છે ત્યારબાદ આપણે જોઈએ 1000 નું આસન મૂલ્ય તો અહીં જેમ આપણે 49 અને 51 થી 99 લીધા હતા તેમ આપણે 1 થી 499 લેવાના છે કારણ કે આપણે 1000 નું આસન મૂલ્ય શોધવાનું છે તો હવે 1 થી 499 સુધી હશે તો એનો આસન મૂલ્ય આપણે 0 મૂકશું 501 થી 999 સુધી હશે તો આપણે એનો આસન મૂલ્ય 1000 છે એ મૂકશું તો હવે અહીં આપણે એક્ઝામ્પલ જોઈએ છે 2570 જો અહીં આપણે 3 અંક છે છેલ્લા જોવાના છે 100 માં આપણે 2 અંક જોતા આમાં આપણે 3 અંક જોવાના છે કારણ કે આપણે 1000 નું આસન મૂલ્ય શોધવાનું છે તો હવે અહીં 570 છે 501 અને 999 વચ્ચે આવશે તો આપણે અહીં 1000 છે એનું આસન મૂલ્ય અહીં મૂકશું તો શું કરવાનું તો કે અહીંયા જેટલા છે એમાં એક વધારી દેવાનું કારણ કે આપણે 1000 છે આ આસન મૂલ્ય લેવાનું છે તો કેટલા થશે 3000 બરાબર હવે બીજી રીતે એને જો બીજી રીતે પણ જોઈ શકીએ કે 2570 છે એ 2000 ની નજીક છે કે 3000 તો આપણે સ્પષ્ટ દેખાય છે કે આ 2000 કરતા 3000 ની વધારે નજીક છે તો એનું આસન મૂલ્ય છે 3000 આવશે હવે પ્રયત્ન કરવાની અંદર છે અમુક એક્ઝામ્પલ આપેલા છે આપણે કહેવાનું છે કે સાચું છે કે ખોટું હવે 2573 નું આસન મૂલ્ય છે 3000 આપેલું છે તો આપણે જોઈ શકીએ કે અહીં 2573 છે 2000 કરતા 3000 ની વધારે નજીક છે અને આમ પણ આ 573 છે એ 501 થી 999 ની વચ્ચે આવે એટલે આસન મૂલ્ય 1000 છે તો આ છે એ સાચું છે ત્યારબાદ આપણે જોઈએ 7805 કાઈ સ્પષ્ટ દેખાય કે 805 છે એ 1000 ની વધારે નજીક છે તો આનું આસન મૂલ્ય છે એ અહીં કે 1000 માં છે ઉમેરો થાય બરાબર 7805 છે એ 7000 કરતા 8000 ની વધારે નજીક છે એટલે આનું આસન મૂલ્ય
આસન્ન મૂલ્ય છે કોઈનું પણ શોધી શકીએ છીએ બરાબર